गुड मॉर्निंग एवरीवन, माय सेल्फ पद्मा पटेल फ्रॉम एसआर केपी इंग्लिश मीडियम स्कूल सुकेश. टुडे आई लर्न टू मेक स्टैंडर्ड 5 एंगल गार्डन. ओके, एंगल એટલે ખૂણો. ખૂણો એંગલ એટલે ખૂણો. જો અહીંયા આપેલું છે આ તેવો ગાર્ડન અહીંયા બનાવવામાં આવેલો છે તે આપણે જોઈએ. માય એંગલ ડાન્સ સો ધ વાય વેન આઈ સી ફ્લાવર્સ ફોર મેકિંગ હની. I want to tell other bees to show them the way. I start dancing. My dance show the angle between the sun and the flower. અહીંયા પેલું છે માય એંગલ ડાન્સ શો ધ વાય. મારું કોણ નૃત્ય રસ્તો બતાવે છે. અહીંયા જે કોણ માપ, કોણ માપક કહેવાય તે રસ્તો બતાવે છે. ડોટ ડોટ કરીને અહીંયા આપેલું ને એ. ઓકે, જ્યારે મધ બનાવવામાં, સી ફ્લાવર્સ ફોર મેકિંગ હની, જ્યારે મધ બનાવવા માટે ફૂલો જોઉં છું, ફૂલોનો ઉપયોગ થાય ને બીસ, મધ મધ બનાવવા માટે ફૂલોનો ઉપયોગ થાય ને, તેવી રીતે જ્યારે હું મધ બનાવવા માટે ફૂલો જોઉં છું ત્યારે મને મધમાખીઓ કહેવા માંગુ છું. મધમાખીને કે મને રસ્તો બનાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું. મારું નૃત્ય સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બનાવે છે. અહીંયા સન છે અને આ ખૂણો બનાવે છે અહીંયા. ઓકે, નેક્સ્ટ જોઈએ. એક્ટિવિટી, કલેક્ટ સમ લીવ્સ ફ્રોમ ધ ગાર્ડન, કલર ઇચ લેફ એન્ડ પ્રિન્ટ ઇટ. લુક એટ ધ એંગલ ઓન ધ લીવ્સ. Which of them are more oblique less than a right angle? Okay? બતાવવામાં આવેલું છે. ઓકે, અહીંયા એક્ટિવિટીમાં આપેલું છે બાગમાંથી. ગાર્ડન એટલે બાગ. આપણે ગાર્ડન બનાવીએ ને આપણા ઘરના આંગણામાં, તે ત્યાં કેટલાક પાંદડાઓ એકઠા કરો એટલે અહીંયા લીવ્સ આપેલા છે. પાંદડા, આ બધા પાંદડા છે. તે પાંદડાનો રંગ લગાવીને છાપો. અહીંયા કલર કામ કરેલા છે. જો અહીંયા આપણને પિંક ભૂરો કલર જેવો બતાવે છે, અહીંયા બ્લેક કલર બતાવે છે. તે ખૂણો જુઓ અને કયા કોણ માપકથી નાના અને કયા મોટા, એટલે કયા નાના અને કયા મોટા છે તે કલેક્ટ કરીને જોવાનું. મોર ઓબ્લિક લેસ ધેન ધ રાઈટ એંગલ. એંગલ એટલે ખૂણો. ઓકે, આઈ એમ વુડ ફેકર, માય બેક ઇઝ શાર્પ બીકોઝ ઇટ હેઝ ટુ કટ ધ વુડ. હું એક લક્કડખોદ, લક્કડખોદ આવે અને લક્કડખોદ કહેવાય એ ઝાડ પર હોય આ બર્ડ્સ અને પક્ષી, એને લક્કડ એટલે લાકડું પેલું કરે તેને લક્કડખોદ કહેવામાં આવે. તે ચાંચ ખૂબ તીક્ષ, એની ચાંચ ખૂબ અણીદાર હોય, કેમ કે તેનું લાકડું કાપવાનું હોય ને એટલે. આ લક્કડખોદની જે ચાંચ હોય ને એ ખૂબ જ અણીદાર હોય છે. કેવી હોય? અણીદાર. હે, લુક એટ ધ બર્ડ, ઇટ ઇઝ બેક હેઝ એન એંગલ લેસ ધેન અ રાઈટ એંગલ. અરે પેલા પક્ષી, પક્ષીને જુઓ. અહીંયા જે ગર્લ્સ છે એ લોકો કહે કે પેલા પક્ષીનો જુઓ, તેનો ખૂણો, તેની ચાંચનો ખૂણો પણ બનાવે છે. ચાંચ કોઈ ખૂણો બનાવે છે જે કાટકોણથી નાનો છે. જો અહીંયા કાટકોણથી નાનો બે ચાંચ વડે જોવામાં આવે ને, જે સ્પેસ છે ત્યાં તમે જોઈ શકો. ઓકે, નેક્સ્ટ. નેક્સ્ટ, લુક ફોર ધ બર્ડ્સ. Look for the birds which have beaks with small angles. પક્ષી જે આપેલું છે એના ચાંચ વડે, તે એના ચાંચમાં જે સ્પેસ હોય તેનો એંગલ ના ખૂણો બનાવે છે. એંગલ એટલે ખૂણો બનાવે છે. ઓકે, ઇન ધ પિક્ચર માર્ક એંગલ બિટવીન ધ ટુ બ્રાન્ચ, વિચ ટુ બ્રાન્ચ હેવ ધ બિગેસ્ટ એંગલ. એટલે જે ચિત્રની બે ડાળીઓ છે, અહીંયા જુઓ તમે,
ચિત્રમાં બે ડાળીઓ વચ્ચેનો ખૂણો. આપણે જો આપણું ટ્રી હોય, જે ઝાડ હોય, તેમાં બે ડાળી હોય, ઓકે, તેમાં જે ખૂણો બને તેને એંગલ, બિટવીન એટલે એની વચ્ચે પણ ખૂણો હોય, હોય ને, તે પણ અહીંયા સરખામણી કરવામાં આવેલી છે. ઓકે, એંગલ ઇન નેમ. યુ નાવ ધેર આર એંગલ ઇન ધ લેટર્સ ઓફ અવર નેમ ટુ. તમે જાણો છો કે તમારા નામના અક્ષરોમાં પણ ખૂણો હોય છે. અહીંયા આપણે જોઈએ, અહીંયા લખેલું છે, અહીંયા જે નામ લખેલું છે જુઓ, એસ યુ કે એચ એમ એ એન, સુખમન. ઓકે, અહીંયા પણ એંગલ હોય, અહીંયા હોય, અહીંયા યુમાં નથી, કે પાસે અહીંયા બે વચ્ચેની સ્પેસ પાસે. ઓકે, અહીંયા જે નિશાની આપવાની છે ત્યાં પણ એંગલ હોય છે, હોય ને, તે આપણે જોઈ શકીએ. ઓકે, નેક્સ્ટ, ઇન માય નેમ ધેર આર 11 રાઈટ એંગલ્સ, ધેર આર ઓલસો 10 એંગલ્સ લેસ ધેન અ રાઈટ એંગલ. ઓકે, મારા નામમાં 11 જેટલા કાટખૂણ હોય છે, એંગલ, ઓકે, ખૂણા બને છે, તેમના 10 જેવા ખૂણા જે કાટખૂણથી નાના હોય, એંગલથી નાના હોય. રાઈટ થ્રી નેમ્સ યુઝિંગ સ્ટેન્ડિંગ લાઇન્સ એન્ડ કાઉન્ટ ધ એંગલ્સ. નેમ લખેલું છે અહીંયા મેં, સોલોની, કૃતિકા, આયુષી, અહીંયા એમના નામના જે એંગલ બને તે 13 છે. એને કાટકો મોટી એંગલ બને તેના 2 નેમ છે. નેમ ઓફ કાટકોનથી નાના અહીંયા મોર દેન, અહીંયા લેસ દેન 3 બને. કૃતિકાના 14, 2 ને 7, અહીંયા મોર દેન, અહીંયા લેસ દેન. આયુષી 15, 4 મોર દેન ને 3 લેસ દેન, એ રીતના એના ખૂણા બનેલા હોય છે. ઓકે, એક્ટિવિટી જોઈએ હવે આપણે. 14 મેથ મેજિક બુક્સ ઓન ટોપ ઓફ ઇચ અધર, કીપ વન બુક સેન્ટિંગ ટુ મેક અ સાઇન. તમારી ટેક્સ્ટ બુક, મેથ્સની બુક પણ મેથ મેજિક એટલે ગમ્મત, ગણિત ગમ્મત કહેવામાં આવે. મેથ મેજિક તમારી ટેક્સ્ટ બુકને ગમ્મત, ગણિત ગમ્મત કહેવામાં આવે. તેમાં પણ ઉપરની બાજુ આપણને એંગલ જોવા મળે ને, ત્રાસુ આપણે ગોઠવીએ ટેક્સ્ટ બુકને, આવી રીતે અહીંયા પણ એંગલ બનેલી. નાવ ડુ ધીસ વિથ 6 બુક્સ. હવે આ 6 બુક્સ બીજી ભેગી કરો. એક રોલ અ બોલ ફ્રોમ ધ ટોપ, ફ્રોમ વિચ સાઈડ ડુ ધ બોલ રોલ ડાઉન ફાસ્ટર. જો એક દડાને બંને તરફથી ઢાળ ગબડાવો તો કયા દડા ઝડપથી ગબડશે. જો આપણે એવી રીતે બોલ લઈએ, દડા લઈએ, તેને આપણે આવી રીતે કરીએ તો કયો દડો જલ્દી પહોંચે, જે વજનદાર હોય તે જલ્દી ફટાફટ નીકળી જાય. વિચ સાઈડ હેઝ ધ સ્મોલેસ્ટ એંગલ. જો દડો ખૂણો નાનો હોય તો તે વાર લાગે, તેને વાર લાગે ને. હા, ઓકે, નેક્સ્ટ, ધીસ આર ટુ સાઈડ ઇન અ પાર્ક, વિચ સાઈડ હેઝ અ લોંગર એંગલ. વિચ સાઈડ ડુ યુ થિંક ધ સફર ફોર ધ લિટલ બોય, વાય. જો બગીચામાં આ બે લપસણી આપવામાં આવેલી છે, સરકણી રમે ને તમે, આપણે પિકનિક લેવા જઈએ ત્યારે કરીએ ને આવું, એવી રીતે આપેલી છે, તેમાં પણ ખૂણો બનેલો છે, બનેલો છે ને. ઓકે, ચેન્જિંગ શેપ્સ, થિંગ્સ યુ નીડ યુઝ ઓર ન્યુ મેથડ, મેથ સ્ટિક, પ્લેસ ઓફ રબર ટોપ યુઝ ઇન સાયકલ વેવ્સ. અહીંયા જે વસ્તુઓ નવી, મેથમેક્સ, મેથ સ્ટિક એટલે દિવાસળી અહીંયા આપેલી છે, આ સ્ટિક પણ બહાર કાઢી છે, કાઢી છે ને. ક્લીન ધ બ્લેન્ક એન્ડ ઓફ ધ મેથ સ્ટિક. ક્લીન એટલે કાળો ભાગ સાફ કરવાનો છે દિવાસળીનો. નાવ મેક ધીસ 4, 5, 6 સાઈડ શેપ્સ બાય યુઝિંગ ટોપ ફિશ એન્ડ મેથ સ્ટિક. અહીંયા જો
मैश थी मुकेली छे एंगल पर अहीं जे सर्कल में छे ते काळो भाग छे ते एंगल अहीं 4 अहीं 5 5 લીધેલી છે અને અહીંયા 6 લીધેલી છે મેથ સ્ટિક માચિસ ના પેલું આવે ને 6 તે લીધેલું છે ફાઇન્ડ આઉટ હાઉ મેની એંગલ્સ આર ધેર ઇન ઈચ ઓફ ધીસ શેપ્સ માર્ક થીમ નાઉ પાસ ઇન શેપ્સ ડાઉનવર્ડ વિથ ધ ટીપ ઓફ યોર ફિંગર ડુ ધ એંગલ ચેન્જ વેન સીટ ડાઉન બાય ધ ફિંગર ફાઇન્ડ આઉટ and write your results in the table given jo rubber na tube no tadkali katkali delo chhe ya aa rubber se teno katkat te kevi rite no angle bane te pramane na ya rubber na tukda nu aya lidelu chhe have niche apne shape apela chhe te joiye shapes change in angle yes oblique no અહીંયા આપેલું છે યસ એ એંગલ બનેલી છે ને અહીંયા જો આ ખૂણા કહેવાય યસ યસ અહીંયા ટ્રાયંગલ આપેલું છે અને નો આપેલું છે ઓકે હવે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ શેપ્સ એન્ડ ટાવર્સ आकार ने मीनारा लुक फॉर ट्रायंगल्स इन द पिक्चर्स बिलो नीचे ना चित्र में आपणे त्रिकोण शोधवाना छे अहींया जो ट्रायंगल आपेलू छे अहींया पण आ चित्र में क्या क्या आपेला छे ते आपणे शोधवानू छे फ्रॉम द एक्टिविटी चेंज इन शेप्स कैन यू गेस व्हाई ट्रायंगल्स आर यूज इन दीस टावर्स रिंग्स एक्स्ट्रा अहींया तमारी आसपास जे ट्रायंगल से ते आपणे જોવાનું છે અહીંયા ક્યાં ક્યાં પડેલા છે તે પણ આપણે જોઈ શકીએ ને ઓકે એંગલ એન્ડ ટાઈમ જીનત યોર વોચ ડુ નોટ હેવ ડિજિટ્સ હાઉ ડુ યુ રીડ ટાઈમ અહીંયા જનરલ નામની જે સ્ટુડન્ટ છે તે યોર વોચ એટલે તે ઘડિયાળમાં વોચ એટલે ઘડિયાળ તે અંકો નથી પણ સમય કેવી રીતે જુએ છે તે અહીંયા આપેલું છે જો અહીંયા સેકન્ડ નંબરના પિક્ચરમાં જોઈ શકે અહીંયા ટાઈમ લખેલો છે નથી પણ અહીંયા એંગલ બનેલી છે અહીંયા ખૂણો બનેલો છે અહીંયા 9 આવે ઓકે ત્યાં સ્મોલ છે અને 12 ક્લોક આવે ત્યાં બિગ કાંટો મૂકવામાં આવેલો છે તેવી રીતે તે તેનો સમય જુએ છે એંગલથી ખૂણાથી કેવી રીતે ખૂણો થાય તે રીતે આઈ જસ્ટ સી ધ એંગલ સી વેર The hands make a right angle. I now it is 9 o'clock. जो right angle, एना हाथ अहिया पर खूनो बने छे. जुओ तमे picture मा, जोई सको ने तमे. केवी रीते खूनो बने थे? काटकोण केवाय ने. कयो केवाय? काटकोण गुजराती मा केवाय. ओके? ते angle थी आपणे जोई सकीए. There are many times in a day when the hands of a clock make a right angle. Now you draw same mode. અહીંયા clock આપેલું છે first number નું આપેલું ને અહીંયા આપણે કેવી રીતે clock કરવાનું તે છે એ આપણે હું homework માં આપીશ તમને તે પ્રમાણે તમે કરજો ઓકે નેક્સ્ટ write what king of angle is made by the hands at this times also write the times અહીંયા clock આપેલું છે અહીંયા 7 પાસે small કાંટો અને 4 પાસે 20 આપણે clock તો આપણે second માંથી શીખી જ ગયેલા છીએ first માં પણ શીખેલા કેવી રીતે 12 કેવી રીતે અહીંયા 5-5 મિનિટનો ડિફરન્સ હોય ને ટોટલ કેટલી મિનિટ હોય 60 મિનિટ 1 મિનિટની વચ્ચે 60 સેકન્ડ હોય અને ટોટલ 12 ટુ 12 12 કલાક થાય બરાબર પાછા હોય તો 24 અવર પણ થઈ શકે એટલે અહીંયા ટાઈમ આપેલો છે 7 2 ડોટ ડોટ ને 25 પાસે એટલે 25 હશે એટલે 7 ક્લોક ને 25 મિનિટ ઓકે નેક્સ્ટ 8 પાસે સ્મોલ અને 4 3 પાસે
बीक से इतने एट फिफ्टीन टाइम आवस नेक्स्ट नाइन पासे स्मॉल अने टू पासे टेन इतने नाइन ने टेन मिनिट आवस एक क्लॉक तो आपने सीखी ज गयेला छो तमने घरे तमारे जो वॉल पर तमारा दीवाल पर हो तो तमारे जोवानुं एटले तमे प्रेक्टिकल जोशो एटले तमने ख्याल आवी ज जशे हवे तो तमे फिफ्थ मां एटले तमने क्लॉक मां जोता आवडी ज गयुं हशे आवडी गयुं हशे ने ओके हवे नेक्स्ट जोईए नाइन पर स्मॉल अने फाइव पासे ट्वेंटी फाइव अहीं पण फाइव पासे अने अहीं पण एटले नाइन क्लॉक ट्वेंटी फाइव ट्वेंटी मिनिट नाइन एटले नौ ने पच्चीस मिनिट कहेवाय गुजराती में टेन क्लॉक टेन पासे स्मॉल अने ट्वेल्व पासे बिग एटले टेन क्लॉक ओके नेक्स्ट थ्रो द हेन्ड्स ऑफ द क्लॉक वेन दे मेक एन एंगल विच इज लेस देन अ राइट एंगल ऑल्सो राइट द टाइम આપણે આ જો તમારી ટેક્સ્ટબુકમાં બ્લેન્ક્સ આપેલું છે એટલે આપણે એ એંગલ અહીંયા જો પડે છે 3 ને 5 6 ની વચ્ચે એમાં 3 ને 20 ટાઈમ્સ આપેલો છે આ વચ્ચે જે પડે છે તેને ખૂણો કહેવાય એંગલ કહેવાય ઓકે અહીંયા 2 ક્લોક 1:50 નેક્સ્ટ આન્સર ધ મેસ્ટિક પઝલ પીસ 19 જો અહીંયા દિવાસળીની જે કાંડી હોય તેનાથી અહીંયા ટ્રાયેંગલ બનાવેલા છે તો એ આપણે કાઉન્ટ કરવાના 1 2 3 4 5 6 હાઉ મેની ટ્રાયેંગલ 6 નાઉ અહીંયા કેટલી સ્ટ્રીક લીધી 8 લીધી છે અહીંયા 6 લીધી છે જો 1 2 3 4 5 ને 6 કેવી રીતે 6 લીધી છે તે આ પ્રમાણે આપણને ખ્યાલ આવી જ છે આપણી ઘરે માચીસ તો હોય જ એટલે તેની કાંડીથી આપણે આવી રીતે ટ્રાયેંગલની શેપ્સ બનાવી શકીએ ઓકે અહીંયા પણ આપેલું છે ફીસનું ચિત્ર અહીંયા 8 લીધી છે ને અહીંયા હાઉસ હાઉસમાં 10 1 2 3 4 5 6 7 8 9 ને 10 એવી રીતે મેસ સ્ટ્રીક લઈને તમે પણ આવી રીતે ડ્રો કરી શકો થાય ને ઓકે નેક્સ્ટ જોઈએ હવે આપણે ओके डिग्री क्लॉक अंश કહેવામાં આવે ખૂણો કહેવામાં આવે તે અપુ એન્ડ કિટ્ટુ આર પ્લેઇંગ કેરમ બોર્ડ અપુ હિટ ધ સ્ટ્રીક ઓકે અહીંયા કેરમ રમવા બંને અપુ અને કિટ્ટુ બંને કેરમ રમવા માટે બેસેલા છે હમ કમ બેક ઓર ધ સમ એંગલ બે એટલે આગળનું થોડું આગળ બે એટલે આગળનું કહેવામાં હવે નીચેનું જોઈએ ઇન ધ પિક્ચર થ્રી પોઈન્ટ એ બી એન્ડ સી આર શો ડ્રો અ લાઈન ટુ શો ફ્રોમ વિચ પોઈન્ટ કિટ્ટુ શુડ હિટ ટુ ગેટ ધ ક્વીન અહીંયા એ લોકો કેરમ રમે છે તમે બી જોઈ હશે કેરમ તો તમે બી પઝલ ને એવું કરો ને જુઓ ને તમે કાર્ટૂનમાં જુઓ તો આપણે મોબાઈલમાં હમણાં કંઈ પણ આપણે સર્ચ કરીએ ગૂગલ પર તો આપણને જોવા મળે એવી રીતે અહીંયા બંને બોયઝ અહીંયા કેરમ રમવા માટે બેસેલા છે ઓકે અહીંયા પણ એંગલ બતાવેલ છે 1 2 3 4 અહીંયા ખૂણા બતાવવામાં આવેલા છે વચ્ચે મિડલમાં રાખીને અહીંયા કૂકી કહેવામાં આવે જે સર્કલ આકારની હોય તે કૂકુથી પ્રેસ કરવામાં આવે એટલે જે ખૂણામાં ચાર બાજુથી ગમે ત્યાં પડે તો વિનર ગણાય કેટલી બંને વચ્ચે કોમ્પિટિશન થાય અને જે સૌથી વધારે કૂકીને અંદર એંગલમાં એટલે ખૂણામાં જો પ્રેસ કરીને નીચે પડે તે વિનર કહેવાય એવી રીતે કેરમ રમવામાં આવે એમાં પણ ધ્યાન રાખવામાં આવે ને જો અહીંયાથી બતાવેલો છે અહીંયાથી કરવામાં આવે અહીંયાથી કૂકી કહેવાય એને ઓકે અહીંયાથી એ પ્રેસ કરે છે ઓકે નેક્સ્ટ એક્ટિવિટી મેકિંગ અ ડિગ્રી ક્લોક
कट अ सर्कल आउट ऑफ पेपर, या पेपर लीधलू से ते सर्कल मां कट करेलू छे, ओके, फोल्ड इट इनटू हाफ, जे सर्कल करलू तेनू हाफ बतावेलू छे, फोल्ड इट वन्स अगेन इनटू अ क्यूटर, अहीं ए थोड़ो कट करलू छे, फोल्ड इट वन्स, fold it once more, એટલે બીજું પણ વધારાનું અહીંયા તેમાંથી પણ હાફ કરવું છે. ઓપન ધ પેપર, યુ વિલ સી લાઇન્સ લાઈક ધીસ, એવી રીતે અહીંયા સર્કલ કરવું છે. નાવ માર્ક, નાવ માર્ક્સ 0 ઓમ્સ, 45 ઓમ્સ, 90 ઓમ્સ એન્ડ 180 હેઝ સો. અહીંયા બતાવવામાં આવેલું છે, અહીંયા ઝીરો આપેલું છે, અહીંયા 45, 90, 180, ઓકે. પેસ્ટ ઇટ ઓન એન ઓડ કાર્ડ, પછી કાર્ડ કેવી રીતે ઓડ કરવાનું તે બતાવવામાં આવેલું છે અહીંયા. ફ્રોમ ધ સેન્ટર ડ્રો વન હેન્ડ્સ, એટલે સેન્ટર પર એને કેવી રીતે મૂકવાનું છે તે અહીંયા બ્લેક કલરમાં છે તીર બતાવેલું છે અહીંયા, ત્યાં ઝીરો થી આપણે સ્ટાર્ટ કરવાનું છે. મેક અ રેડ હેન્ડ્સ વિથ અ થિક પેપર એન્ડ ફિક્સ ઈટ ટુ ધ સેન્ટર વિથ અ ડ્રોઈંગ પિન સો ધેટ ઈટ ઇઝ ફ્રી ટુ મૂવ. પછી કેવી રીતે મૂવ કરવાનું, એટલે આપણે એંગલ થી અહીંયા જે કોણ માપક આવે, ખૂણો માપવાનું, કોણ માપક કહેવામાં આવે, તેનથી આપણે કરીએ તો આવી રીતે અહીંયા એંગલ બની જાય, એટલે અહીંયા 90 એંગલ્સ કહેવાય, 90 એંગલ્સ, ઓકે. નેક્સ્ટ, યોર ડિગ્રીસ ક્લોક ઇઝ રેડી, યુઝ યોર ડિગ્રીસ ક્લોક ટુ મેઝર ધ રાઈટ એંગલ ઓફ યોર પેન્સિલ બોક્સ. પેન્સિલ થી આપણે આ બધું નોટમાં કેવી રીતે કરવાનું તે શીખવાનું છે. અહીંયા 90 એંગલ્સ ઇઝ ધ મેઝર ઓફ ધ રાઈટ એંગલ્સ, ઓકે. કેન યુ ગેસ હાઉ મેની ડિગ્રીઝ ઇઝ ધ એંગલ વિથ ઇઝ? 1/2 ઓફ રાઈટ એંગલ એટલે 45 આવે, 90 નું હાફ કરે તો 45 આવે, ઓકે. 1/3 ઓફ રાઈટ એંગલ એટલે 30 આવશે. 2 ટાઈમ્સ ઓફ રાઈટ એંગલ 180, એટલે 9 નું ડબલ કરીએ એટલે 9 2 18, એટલે 180 એંગલ્સ આવશે. મેઝર ધ એંગલ ફ્રોમ વેર કિટ્ટુ શુડ હિઝ ધ સ્ટીકર ઓન પેજ 30, હા 22 બતાવેલું છે, ઓકે. ખ્યાલ આવી ગયો. હવે નેક્સ્ટ જોઈએ, એંગલ ઇન અ પેપર એરોપ્લેન. એરોપ્લેન કેવી રીતે બનાવવાનું તે તમને આવડે ને? પેજ લઈને એરોપ્લેન બનાવજો, એક્ટિવિટી કરજો તમે ઘરે, હને. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, સ્ક્વેર શીટ નું એક પેપર લેવાનું છે, 1/4 સાઈઝ નું, આપણું નોટ નું પણ ચાલી જાય. ફોલ્ડ ઇન ધ હાફ એન્ડ ઓપન ઇટ, ફોલ્ડ કરવાનું છે અર્ધે થી. થર્ડ નંબર, ફોલ્ડ ધ કોર્નર ઓફ ધ સેન્ટર, યોર પેપર લુક્સ લાઈક ધીસ, પછી એવી રીતે એ ફોલ્ડ કરવાનું છે. ફોલ્ડ ગ્રીન ટ્રાયંગલ સચ ધેટ પી ટચ ક્યુ આવશે અહીંયા. ફોલ્ડ ધ ટોપ ક્યુ કોર્નર ઓફ ધીસ રેક્ટેંગલ અલોંગ ધ ડોટેડ લાઇન્સ, પછી આપણે એવી રીતે ડોટેડ લાઇન આપી દેવાની ફોલ્ડ કરવા માટે. યોર પેપર વિલ લુક લાઈક ધીસ, there is a small triangle in the picture which has to be folded up. એવી રીતે ડોટ પાડીને એવી રીતે ફોલ્ડ કરી દેવાની, ઓકે. 7 નંબર માં જોઈએ, ટર્ન ઇટ ઓવર એન્ડ ફોલ્ડ ઇટ ઇન હાફ અલોંગ ધ ડોટેડ લાઈન, જે ફોલ્ડ કરીશ તેમાં વચ્ચેથી ડોટેડ લાઈન પાસે ફોલ્ડ કરી દેવાનું નીચેના ડાઉન પેજ પર. નાવ ટુ મેક અ વિન ફોર ધ યલો એસ ઓવર ધ રેડ એસ,
turn it and do the same of the other side as well. એટલે આ ફોલ્ડ કરીને પછી છૂટું પાડી દેવાનું એટલે એવી રીતનો શેપ બની જશે. યોર પ્લેન ઇઝ રેડી ટુ ફ્લાય. હાઉ વિલ ડુ ઇટ ફ્લાય? ઓકે, નેક્સ્ટ હવે આપણે પેજ જોઈએ. એંગલ વિથ યોગા. રીમત ઇઝ ડુઈંગ યોગા. ધીસ આર ધ પિક્ચર ઓફ ડિફરન્સ આસનસ હી ડુ એવરી ડે. જો યોગા કરે અહીંયા પણ એંગલ પડે, જો અહીંયા એ લોકોને સ્ટોમક છે એના પેટ ને અહીંયા નીચે લેંગ્સ પર, અહીંયા પણ આવી રીતે યોગામાં પણ એંગલ પડે. અહીંયા જો આપેલું છે ટુ લેંગ્સ ની વચ્ચે, અહીંયા હેન્ડ્સ વચ્ચે ટુ લેંગ્સ, તેમાં પણ એંગલ જોવા મળે મળે ને આપણને. એસ્ટિમેટ ધ મેઝર ઓફ મેની એંગલ્સ હેઝ યુ કેન મેડ બાય ડિફરન્સ પાર્ટ ઓફ ધ બોડી વાઇટ ડુઈંગ અસ નમ. ઓકે, આપણી બોડીને એક્સરસાઇઝ કરીએ તેમાં પણ આપણને અહીંયા એંગલ બતાવવામાં આવેલી છે. ઓકે, નેક્સ્ટ ધ ઈ ગેમ. You can play the D game with your friends. You draw an angle. Your friend will guess the measure of the angle. Then you use your D to measure it. The difference between the measured angle and the guess will be your friend's score. The one with the lowest score will be the winner. અહીંયા કેવી રીતે ગેમ આપવામાં આવેલી છે તે આપણે જોઈએ. ડી ગેમ, તમે જ્યારે સ્કૂલમાં રહેતા તો આપણે બધા સ્ટુડન્ટ સાથે એક્ટિવિટી કરતે તો તમને ખ્યાલ આવી જતે આવી જતે ને કેવી રીતે ગેમ રમવાની તે. તમે તમારા મિત્રો સાથે અહીંયા ડી ગેમ આપેલું છે, ગેમનું નામ ડી ગેમ આપેલું છે. તે ખૂણાઓ દોરવાનું છે. અહીંયા આપેલું છે ડ્રો 80 એંગલ્સ એટલે 80 અંશ નો ખૂણો. અહીંયા મેઝર 7 લીધું છે માપ એનું, ને સ્કોર તો 8 ગુણ માર્ક આપેલા છે. કેવી રીતે ગણેલું છે અને કેટલા એંગલ કરેલું છે અને એનું કેટલું માપ છે અને કેટલા સ્કોર એટલે કેટલા માર્ક્સ, એવી રીતે અહીંયા પ્લે કરે છે. કોમન પ્લે, 3 સ્ટુડન્ટે ગેમ રમેલી છે તે બતાવવામાં આવેલું છે. યુ કેન ફાઇન્ડ ધીસ ડી ઇન યોર ગેમ જીઓમેટ્રી બોક્સ. મેઝર ધ એંગલ ઓન માય હેડ ફેન. આ ડી ગેમમાં કંપાસ પેટીમાં આપણને આવી રીતે કોણ માપક મળશે. જ્યારે તમે કંપાસ લેવો ને કંપાસ બોક્સ, તેમાં આવી રીતે કોણ માપક રહેશે, તેમાં આપણે એંગલ કેવી રીતે કરવાનું તે શીખવાનું રહેશે. ઓકે, આપણે અહીંયા આપણું યુનિટ ફિનિશ થયું 2 નંબરનું. હવે નેક્સ્ટ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ઓકે, ખ્યાલ આવી ગયો તમને?